કોમ્પ્યુટરમાં અને આપણે હેલ્પ જોઈએ તો એફન દબાવશો તો હેલ્પ ખૂદશે એફટુ રીનેમ આપણે અગાઉ ફોલ્ડર બનાવતા શીખી ગયા ફોલ્ડર કઈ રીતે બનાવવું નામ કઈ રીતે ચેન્જ કરવું તો કોઈ પણ ફાઇલનું નામ કે ફોલ્ડર નું નામ ચેન્જ કરવું હોય તો એફ ટુ ફંક્શન કી નો યુઝ થાય છે એફ થ્રી સર્ચિંગ કોઈપણ કોમ્પ્યુટરમાં ડેટા આપણે ફાઇલ્સ કે સર્ચ કરવી હોય તો એફ થ્રી પ્રેસ કરશો એટલે રાઇટ સાઈડ સર્ચમનું આગળ કસર આવી જશે અહીં આપ ત્યાં કોઈપણ આપનો ડેટા જે છે ફાઇલ્સ સર્ચ કરી શકો છો એફ ફોર એફ ફોર જે છે મિત્રો અલ્ટર એફ ફોર એટલે કે કોઈપણ એપ્લિકેશન ક્લોઝ કરવી હોય બંધ કરવી હોય અને સાથે કોમ્પ્યુટર શટડાઉન કરવું હોય તો પણ અલ્ટર એફ ફોર કીનો યુઝ થાય છે ત્યારબાદ એફ ફાઈ એફ ફાઈ જે છે રિફ્રેશ માટે વપરાય છે તે આપણે બધા જાણીએ છીએ માઉસી રાઇ ક્લિક કરી ડેસ્કટોપ પર રિફ્રેશ આપીએ છીએ તો એફઆઈ ફંક્શન મદદથી પણ આપણે કરી શકીએ છીએ અને સાથે પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો જોવી હોય તો એફઆઈ નો યુઝ થાય છે એફ સિક્સ ફોર હાઈલાઇટ એડ્રેસ બાર આપણે કોઈ પણ વેબસાઇટ જોતા હોય ત્યાં કોઈ પણ નવું એડ્રેસ ટાઈપ કરવું હોય તો આગલું એડ્રેસ ડિલીટ કરવા માટે માત્ર અહીં એફ સિક્સ પ્રેસ કરશો એટલે ઉપરનું એડ્રેસ ઓટોમેટિક સિલેક્ટ હાઇલાઇટેડ થઈ જશે એફ સેવન ફોર ચેક સ્પેલિંગ આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ કઈ રીતે ચેક કરવા તે શીખી ગયા તો તે કી જે રાઇ ક્લિકથી આપણે સુધારીએ છીએ તેની જગ્યાએ ફંક્શન કી એફ સેવનનો ઉપયોગથી આપણે ડાયરેક્ટ સુધારી શકશું એફ એટ ફોર બુટ મેનુ આપણે જ્યારે બુટિંગ કરીએ ત્યારે ફોર્મેટ લગાવવું હોય પીસી ત્યારે એફ એટ બુટ મેનુ યુઝ થાય છે નેક્સ્ટ એફ નાઇન ફોર રિમૂવ સિલેક્ટેડ આઇટમ કોઈપણ આપણે ઘણી બધી આઈટમ સિલેક્ટ કરેલું હોય ફાઇલ્સ કે ફોલ્ડર તે ડાયરેક્ટ ડિલીટ કરવી હોય તો એફ નાઇન કીનો યુઝ થાય છે એફ ટેન શિફ્ટ ટેન એટલે કે રાઈટ ક્લિક આપણે જે માઉસી રાઈટ ક્લિક કરી કોઈ મેનુ એક્ટિવેટ કરીએ છીએ તો અહીં ટેન સાથે શિફ્ટ કી પ્રેસ કરી રાખી એફટેન કશો એટલે રાઇટ ક્લિક જે રીતે આપણે યુઝ કરીએ છીએ માઉસથી તો તે કમાન્ડ આવી જશે ઘણી વખત માઉસનું ક્લિક કામ ન કરતું હોય તો આપણે આ રીતે ફંક્શન કીનો ઉપયોગ કરી કરી શકીએ છીએ સેમ વસ્તુ આપણે એમએસવોડમાં પણ આ યુઝ કરી શકીએ છીએ એફ ઇલેવન આખી સ્ક્રીનને ફૂલ સ્ક્રીનમાં કરવી અને લાસ્ટ એફ ટ્વેલ્વ સેવેઝ કોઈ પણ આપણે ફાઇલ બનાવેલ હોય તેની ડુપ્લિકેટ ફાઇલ બનાવવી હોય માઇક્રોસોફ્ટ વોર્ડમાં તો એફ ટ્વેલ્વ પ્રેસ પ્રેસ કરશો એટલે અહીં નામ પૂછશે કોઈ નવી ફાઇલનું આ રીતે આપણે ડુપ્લિકેટ ફાઇલ પણ એફ ટ્વેલ્વ કી ની મદદથી કરી શકીએ છીએ તો આશા રાખું છું ફ્રેન્ડ્સ અહીં આપને F1 થી F12 ફંક્શન કી નો ઉપયોગ ટોપિક ક્લિયર થઈ ગયો છે આપને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો નવા હો અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ નું નામ છે શિવસાગર ઇન્વેસ્ટમેન્ટ સાથી મિત્રો અમારી ચેનલ ઉપર આપની યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી ઇંગ્લિશ ગ્રામર ગેરબેઠા બેઠા શીખો વર્ડ એક્સેલ પાવર ઇન્ટરનેટ ટેલી પેજમેકર રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મની માહિતી તેવા અનેક યુઝફુલ થાય તેવા વિડીયો અમારી ચેનલ ઉપર અવેલેબલ છે અમે આવા અનેક વિડીયો અમારી ચેનલ ઉપર હંમેશા મૂકતા હોઈએ છીએ આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી આપને મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી મિત્રો જય હિન્દ